કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? ચલો આજે આપણે ધોરણ 8માં સામાજિક વિજ્ઞાન વિષય અભ્યાસ કરીશું. તો અગાઉ આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં અભ્યાસ કર્યો હતો, તો એમાં આપણે અગાઉ છેલ્લે બિરસા મુંડા સુધીનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ હવે આપણે એમાં આગળ વધીશું. બિરસા મુંડાના જન આંદોલનમાં જનજાતિને તેણે હાકલ કરી હતી. શું કર્યું હતું? બિરસા મુંડાના જન આંદોલનમાં જનજાતિને તેણે હાકલ કરી હતી કે દારૂ પીવાનું છોડી દેવું, ઘર અને ગામની સફાઈ રાખવી, ડાકણ જાદુકળામાં વિશ્વાસ ન રાખવો. તેણે મુંડાઓને પોતાના ગૌરવપૂર્ણ ભૂતકાળ પ્રમાણે જીવન જીવવા હાકલ કરી હતી અને એક જગ્યાએ રહીને ખેતી કરવા જણાવ્યું. બિરસા મુંડાની દરેક વાત મુંડા સમુદાય સારી રીતે અનુસરતો હતો. અંગ્રેજોને બિરસાના આંદોલનથી ભય લાગ્યું. શું થયું? અંગ્રેજોને બિરસા મુંડાના આંદોલનથી શું થયું? તેઓને ભય લાગ્યો. જનજાતિઓ બિરસા મુંડાના નેતૃત્વમાં મુંડા રાજ સ્થાપિત કરવા ઈચ્છતી હતી. શું કરતી હતી? જનજાતિઓ બિરસા મુંડાના નેતૃત્વમાં મુંડા રાજ સ્થાપિત કરવા ઈચ્છતી હતી. જ્યારે આંદોલન ફેલાયું ત્યારે અંગ્રેજોએ રાજવહીવટને અડચણરૂપ બનવાનો ખોટો આરોપ મૂકી બિરસા મુંડાની ધરપકડ ઈસવીસન 1895માં કરવામાં આવી. 2 વર્ષ બાદ ઈસવીસન 1897માં બિરસા મુંડા જેલમાંથી મુક્ત થયા. તે ફરીથી જનજાગૃતિ ચળવળમાં લાગી ગયા. એમણે દીકુ અને યુરોપિયનો સામે સફેદ ઝંડાવાળું બિરસા રાજ અને ચળવળ મજબૂત બનાવી હતી. ઈસવીસન 1900માં બિરસા મુંડાનું અવસાન થયું હતું. બિરસા મુંડાની ચળવળ મંદ પડી અને અંગ્રેજો માટે સામ્રાજ્ય વિસ્તારવા મોકળું મેદાન મળી ગયું. તો ચલો હવે આપણે સ્વાધ્યાય તરફ અભ્યાસ કરીશું. પ્રશ્ન નંબર 1. મીર જાફરને હટાવીને અંગ્રેજોએ કોને બંગાળનો નવાબ બનાવ્યો? તો એમાં આવશે મીર કાસિમને. કોને બંગાળનો નવાબ બનાવ્યો? તો કે મીર કાસિમને. ભારતમાં કયા ગવર્નરના સમયમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી? તો કે કોર્નવોલિસ ગવર્નર જનરલ. પ્રશ્ન નંબર 3. કયા યુદ્ધના વિજયથી અંગ્રેજોને બંગાળમાં મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી? તો કે બક્સર. પ્રશ્ન નંબર 4. રૈયતવાળી પદ્ધતિના પ્રણેતા કોણ હતા? થોમસ મુનરો. કોણ હતા? રૈયતવાળી પદ્ધતિના પ્રણેતા કોણ હતા? તો થોમસ મુનરો. પ્રશ્ન નંબર 1 ટૂંકનો લખો. બિરસા મુંડા. તો ચલો બિરસા મુંડાની ટૂંકનોંધમાં બિરસા મુંડાનો જન્મ 15 નવેમ્બર 1857માં થયો હતો. તેના પિતાનું નામ સુગના મુંડા અને માતાનું નામ કર્મી મુંડાઈના હતું. તો દરેક વિદ્યાર્થી મિત્રો અહીં અંડરલાઈન કરશે. બિરસાનું બચપણ ઘેટા બકરા ચરાવવામાં, વાંસળી વગાડવામાં અને અખાડાની રમતમાં પસાર થયું હતું. કુટુંબની ગરીબીના કારણે બિરસા મુંડાનું બચપણ પિતા સાથે એકથી બીજી જગ્યાએ સ્થળાંતરમાં વીત્યું. જોકે બિરસાએ સ્થાનિક મિશનરી શાળાઓમાં શિક્ષણ મેળવ્યું હતું. યુવાન વયે
તેઓ જનજાતિ સમાજના ઉત્કર્ષના કાર્યમાં લાગી ગયા અને 1895માં વ્યાપક આંદોલન ઉસ ગુલામનું નેતૃત્વ બિરસા મુંડાએ લીધું હતું. તો ચલો હવે ટૂંકમાં બીજી કે રૈયતવાળી પદ્ધતિ. કઈ રૈયતવાળી? તો એની પણ આપણે જોઈ લઈએ. તો ચલો પેજ નંબર 8 ઉપર રૈયતવાળી પદ્ધતિ. 19મી સદીની શરૂઆતમાં ઈસવીસન 1820માં મુંબઈ અને મદ્રાસ એટલે કે ચેન્નઈ પ્રાંતોમાં રૈયતવાળી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી. તેના પ્રણેતા થોમસ મુનરો હતા. કોણ હતું? તેના પ્રણેતા થોમસ મુનરો હતા. તે સમયે તેઓ મદ્રાસના ગવર્નર હતા. આ પદ્ધતિમાં જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો અને સરકારની શરત મુજબ ખેડૂતે જમીન મહેસૂલ ચૂકવવાનું હતું. આ પ્રથાથી જમીનની માલિકી હકનો કોઈ ફાયદો થતો ન હતો. તેના કારણો આ મુજબ હતા કે જમીનનું વધારે પડતું મહેસૂલ, બે સરકાર ઈચ્છે ત્યારે જમીન મહેસૂલમાં વધારો કરવાનો હક ધરાવતી હતી, અને ત્રણ કોઈ પણ સ્થિતિમાં અનાજ ન પાકે કે નાશ પામે તો પણ રૈયતવાળી જમીન મહેસૂલ તો આપવું પડતું હતું. ત્યારબાદ ત્રીજી તુકમત મહાલવાળી પદ્ધતિ, એ પણ એની નીચે જ આપેલી છે. એટલે ચોપડીમાં હું તમને જે સમજાવું એમાં તમે અંડરલાઈન કરતા રહેજો એટલે તમને સ્વાધ્યાય કરવામાં સરળતા રહે. મહાલવાળી પદ્ધતિ. મહાલવાળી પદ્ધતિનો અમલ ઉત્તર પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં થયો હતો. હોલ્ટ મેકેન્જી નામના અંગ્રેજ અધિકારીએ ઈસવીસન 1822માં મહાલવાળી પદ્ધતિ દાખલ કરેલ. બ્રિટિશ મહેસૂલી દફતર રેકર્ડમાં ગ્રામ અથવા ગ્રામના સમૂહ માટે મહાલ શબ્દ પ્રયોગ થતો હતો. આ પદ્ધતિમાં ગામનું સર્વેક્ષણ કરી ખેતર અથવા ખેતરોના ઉત્પાદનની આવક વગેરે ધ્યાનમાં લઈ જમીન મહેસૂલ નક્કી કરવામાં આવતી હતી. એટલે કે આ પદ્ધતિ મહાલવાળ પદ્ધતિ તરીકે ઓળખાય. તો તમારે ટૂંક મનમાં રૈયતવાળી પદ્ધતિ વિશે આટલું લખવાનું રહેશે અને મહાલવાળી પદ્ધતિ વિશે આટલું. ત્યારબાદ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. કાયમી જમાબંધીમાં ખેડૂતોનું શોષણ, આ પ્રશ્ન હું તમને લખી પેજમાં લખી દઈશ એટલે તમારે સીધા તમારી સ્વાધ્યાયમાં ઉતરવાના રહેશે. પ્રશ્ન નંબર 3. નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો. એમાં વિકલ્પ નંબર 1, ભારતમાં ગળી ઉત્પાદનની કેટલી પ્રથા હતી? એ 1, બી 2, સી 3 અને ડી સંખ્યાબંધ. તો શું આવશે? બી 2. ઈસવીસન 1820માં કયા બે પ્રાંતોમાં રૈયતવાળી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી? તો એ કોલકાતા અને મુંબઈ, બી મુંબઈ અને મદ્રાસ, સી દિલ્હી અને કલકત્તા અને ડી કલકત્તા અને મદ્રાસ. તો જવાબમાં આવશે બી આવશે. શું આવશે? બી આવશે. પ્રશ્ન નંબર 3. ઝારખંડ રાજ્યમાં
હજારી બાગ આસપાસ કયા આદિવાસીઓનો સમૂહ રહેતો હતો? તો એ મુંડા, બી કોલ, સી સંથાલ અને ડી કોયા. તો જવાબમાં આવશે સી સંથાલ. પ્રશ્ન નંબર 4. આદિવાસીઓ કોના નેતૃત્વમાં મુંડા રાજ સ્થાપિત કરવા ઈચ્છતા હતા? તો એ બિરસા મુંડા, બી ઠક્કર બાપા, સી જુગતરામ દવે અને ડી આમાંથી એક બને. તો જવાબમાં આવશે એ બિરસા મુંડા. તો આટલું તમારે પાઠ 2નું સ્વાધ્યાય લખવાનું રહેશે. તો ચલો આવજો.